मारू नाम है पटेल जागृति। हूँ जे एम स्कूल में इंग्लिश मीडियम गुजराती सब्जेक्ट भणावु छू। तो विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड सिक्स में चैप्टर टू ठंडी काव्य विषय अभ्यास करीशू। तेना कवि छे कृष्ण दवे। काव्य बे ठंडी। अपने चित्र में जोई सकीश कि चित्र में शू बता है कि पहला फ्रीज बताया है। फ्रीज में घना खरा शाकभाजी मुकेला है। एम बे टामेटा जमीन पर पड़ा है। बारी में सूरज देखाय। तो हवे आपणे ठंडी काव्य विषे थोड़ू ध्यान करीशू। कहे टमेटो मने फ्रीज में बहु लागे छे ठंडी। दूधी मासी झट पहेराओ बंडी। आना करता हता डाड़ पर रमता अड़को दड़को। मीठो मीठो मने ज लागतो ए सवरनो तड़को। अही बस तो ठंडी ठंडी ने बर्फना गाम। कोणे फ्रीज बनाव्यू छे मां नथी होपनो नाम। त्यां दरवाजो खुल्यो फ्रीज मां लेवा माटे धामी। मोड़ा भाईए टप टामे टामे टपाक टपली मारी। धड़ धड़ करतू गयो टमेटो छे के फ्रीजनी बार। बारी माथी सूरज जोयो नथी खुशीनो पार। त्याना ना बे किरणो आव्या पार करीने सरखो। कहे टमेटा राजा एवो मीठो मीठो तड़को। आ काव्यना आधारे आपने शू जो समझवा मळे छे। हवे आपणे आ कविताने थोड़ो सार समझावीशुं के आ काव्यमां शू कहेवा मांगे छे। तो शू कहे छे टमेटा टमेटू कहे छे। શું કહે છે ટમેટો? કહે છે કે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, માટે હે દૂધી માસી મને જલ્દી ગરમ બંડી પહેરાવો. પહેલાં જ્યારે ડાળ પર હતા ત્યારે અડકો દડકો રમતા હતા અને સવારનો તડકો ખૂબ જ મીઠો લાગતો હતો. જ્યારે ફ્રીજમાં તો ચારે તરફ ઠંડી અને ઠંડી જ છે અને બરફથી છવાયેલું વાતાવરણ છે. આવા પ્રકારનો ફ્રીજ કોણે બનાવ્યો હશે જેમાં પણ ગરમાવો નથી, ભૂખ નથી? ત્યારે શું કરે છે? ધારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખોલે. એટલે મોડાભાઈએ ટમેટાને ધીમેથી શું કરે છે? ટપલી મારે છે. ટપલી વાગતા જ ટમેટું શું થાય છે? ફ્રીજની બહાર દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી જાય છે. તરત જ એણે બારીમાંથી સૂરજનો તડકો જોયો અને તેના ખુશીનો પાર ન રહ્યો. એટલામાં તો ત્યાં સુરતદાદાના નાના કિરણો સડકો પસાર કરીને ટમેટાની પાસે આવ્યા. પહોંચ્યા અને ટમેટાને કહેવા લાગ્યા કે હે ટમેટા રાજા, તમે મીઠો મીઠો તડકો પહેરી લો જેથી તમને ઠંડી નહીં લાગે. આ કવિતાઓ પરથી આપણને શું જાણવા મળે છે? આ કવિતા ઉપરથી જાણવા મળે છે કે ટમેટું કહે છે કે ફ્રીજમાં તો બહુ ઠંડી લાગે છે, આપણે શાકભાજી લાવીએ અને ધોઈને શેમાં મૂકીએ? ફ્રીજમાં મૂકીએ. એટલે ટમેટું શું કહે છે? અમે તો જ્યારે ઝાડ ઉપર હતા ત્યારે સારું હતું, મીઠો મીઠો તડકો ખાવા મળતો હતો, પણ અમને તો અહીંયા ફ્રીજમાં તો ઠંડી ઠંડીને ઠંડી જ લાગે છે, ક્યાંય તડકો દેખાતો નથી.